સુરતના કાજીપુરા ચુમાલી સ્ટાલ ગાર્ડન ફેક્ટરી પાસે હરિજન વાસમાં રવિવારે સાંજે ઘરમાં બેભાન મળેલા યુવાને ગળે ટૂપા આપી હત્યા તેની પત્નીએ જ કરી હતી પતિ કોઈ કામ ધંધો કરતો ન હતો અને દારૂ પીને રોજ ઝઘડો કરતો હોવાથી હત્યા કરી હતી એક નશાખોર પતિને પત્નીએ જ ગળે ટૂપો આપી હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે સુરતના કાજીપુરા ચુમાલી સ્ટાલ ગાર્ડન ફેક્ટરી પાસે હરિજન વાસ નંબર સાત ઓબ્લિક છસો ના ત્રીજા માળે રૂમ નંબર છત્રીસ માં રહેતો એકતાલીસ વર્ષીય ભાવેશ લાલજીભાઈ સોલંકી ગત રવિવારે બપોરે પોતાના ઘરમાં સુઈ ગયો હતો જોકે સાંજે ચાર વાગે તે નહીં ઉઠતા તેની પત્ની મીનાક્ષીએ દિયર મહેશને જાણ કરી હતી મહેશ સારવાર માટે મસ્કતી હોસ્પિટલમાં લઈ ગયો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો દરમિયાન પોસ્ટમોર્ટમમાં મોત દોરી જેવા કોઈ સાધન વડે આપતા હોવાનો ખુલાસો થયો હતો આથી લાલગીર પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ભાવેશભાઈના ભાઈ મહેશની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનોધી તપાસ હાથ ધરી હતી ભાવેશની હત્યા કોઈ જાણ જ કરી હોવાની આશા શંકાને આધારે પોલીસે તેના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી પોલીસને ભાવેશ મૃતદેહના ગળાના ભાગે નિશાન જોવા મળતા તે અંગે તેની પત્નીની પૂછપરછ કરી હતી તે સમયે પત્નીએ તે નિશાન ખરજવાના હોવાનું જણાવ્યું હતું જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ટોપો આપી હત્યા થઈ હોવાનો ખુલાસો થતાં પોલીસે તેની પત્નીની મીનાક્ષીની ઉલટ તપાસ કરતા તેણે નાડાની ધોળી વડે ગળે રૂપા આપી હત્યા કર્યાની કબલાત કરી હતી સફાઈ કામદાર તરીકે કામ કરતી મીનાક્ષીના લગ્ન ઓગણીસ વર્ષ અગાઉ સફાઈ કામદાર ભાવેશ સાથે થયા હતા અને તેમને સત્તર વર્ષનો પુત્ર પણ છે જોકે દારૂની લત ધરાવતો ભાવેશ કોઈ કામધંધો નહીં કરી રોજ ઝઘડા કરતો હોય અને લોનના હપ્તા પણ ભરતો ન હોય કંટાળી હત્યા કરી હતી પોલીસે મીનાક્ષીની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત